नमस्कार मित्रों, काले आपणे धोरण 10 ना सामाजिक विज्ञान ना ध्यान में राखी चेप्टर नंबर 1 भारत ना वारसा मा गुजरात ना वारसा विषे छेले माहिती मेळवी। परंतु गुजरात ना सांस्कृतिक वारसा मा थोड़ीक माहिती आपणे हजी मेळवानी बाकी छे, ते आ मुजब छे। काले आपणे गुजरात ना सांस्कृतिक वारसा ने ध्यान में राखी અને ત્રણ વિભાગો જોયા। પહેલો તો કે પુરાતત્વ મહત્વ ધરાવતો વિભાગ, બીજો તો કે ગુજરાતમાં આવેલા ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો વિશે માહિતી, અને ત્રીજો વિભાગ એ જોયો કે ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો પણ ગુજરાતમાં ઘણા આવેલા છે, તેના વિશે પણ આપણે માહિતી મેળવી। આજે આપણે જે અધૂરી રહેલી માહિતી છે ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ધ્યાનમાં રાખીને એ વિશે ચર્ચા કરીશું। ગુજરાતમાં જાણીતા ધાર્મિક અને સામાજિક અને પ્રવાસન લક્ષી સ્થળોમાં પોળો વિજયનગર જે જોવાલાયક સ્થળ છે, પ્રવાસન લક્ષી સ્થળ છે, જે વિજયનગર એટલે સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે, ત્યાં ઘણા એવા સ્થળો છે કે જે ધાર્મિક મહત્વ પણ ધરાવે છે અને સામાજિક મહત્વ પણ ધરાવે છે અને ફરવાલાયક પ્રવાસન લક્ષી સ્થળો છે। એ જ રીતના અમદાવાદમાં કાંકરિયા તરફ યા કાંકરિયા કાર્નિવલ અને ઉત્તરાયણના દિવસે પતંગ મહોત્સવ ઉજવવામાં આવે છે, ખૂબ મોટું આયોજન કરવામાં આવે છે। દેશ વિદેશના પ્રવાસીઓ અને જે પતંગના રસિકો છે એની મુલાકાત જરૂર લે છે। એ પછી જોઈએ તો વડનગરમાં તાનારીરી મહોત્સવ દર વર્ષે ઉજવવામાં આવે છે, જે સંગીતને લગતો મહોત્સવ છે। કેને લગતો છે? તો કે સંગીતને લગતો મહોત્સવ છે। તાનારીરી કોણ હતી? તો કે બે જુડવા બહેનો હતી કે જે સંગીતમાં પારંગત હતી, તેને ધ્યાનમાં રાખી અને ગુજરાત સરકાર દર વર્ષે આનું આયોજન કરે છે। એ પછી મહેસાણાના મોઢેરા શહેરમાં ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવવામાં આવે છે, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ। આ મહોત્સવમાં પણ દેશ વિદેશના અને આપણા દેશના પણ ઘણા એવા હોશિયાર અને ખૂબ જ પારંગત નૃત્યાંગનાઓ છે અથવા તો નૃત્ય કરતા લોકો છે, એ અહીંયા સ્પર્ધામાં ભાગ લે છે। આપણે આધુનિક યુગમાં જે ડાન્સ છે અથવા તો નૃત્ય છે તે અહીંયા પ્રસ્તુત કરવામાં નથી આવતું, પરંતુ શાસ્ત્રીય નૃત્યને ધ્યાનમાં રાખી અને મહોત્સવ ઉજવવામાં આવે છે। એ પછી આપણે બધા જ જાણીએ છીએ કચ્છમાં રણોત્સવની પણ ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે, અને આ બધા જ મહોત્સવ છે એ આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો એક ભાગ છે। કેવો ભાગ છે? અભિન્ન ભાગ છે। ક્લિયર? એ પછી જોઈએ તો ગુજરાતમાં જૈન અને બૌદ્ધ પ્રવાસન સ્થળો આવેલા છે, કારણ કે ગુજરાતમાં આ બે ધર્મનો પણ સારા પ્રમાણમાં એવો વિકાસ થયેલો છે। ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર થયેલો, જેના આધાર સ્વરૂપે વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, સામ્રાજી, કોટેશ્વર, તળાજા, ધામ, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ ગુફાઓ આવેલી છે, અને ગુજરાતમાં ગુફાઓની રચના બૌદ્ધ ધર્મ જ્યારે પ્રચલિત હતો ત્યારે જ થયેલી છે। સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? જો તમને કંઈ એવો પ્રશ્ન હોય કે આ બાબતમાં કંઈ સમજાતો નથી અથવા તો આ કંઈ શબ્દ પલે પડતો નથી, તો આપણે પછી જ્યારે આપણે મળશું ત્યારે આપણે એનું ડિસ્કસ કરશું।